નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે યુનિટ નંબર 1 જોઈએ. ગઈકાલે આપણે ટોપિકનો સાર જોયો હતો, હવે આજે આપણે એ પાઠ છે ને સારી રીતે સમજીશું. તો તમે તમારા પુસ્તકની અંદર પાના નંબર 2 ખોલો અને યુનિટ નંબર 1 કાઢો, સાથે તમારી નોટ અને પેન પણ ખુલ્લા રાખજો. આપણે પાઠની અંદર જે અઘરા શબ્દ આવે છે એ અઘરા શબ્દ છે નોટમાં લખવાના છે, લેસનમાં. એટલે તમારે નોટ ખુલ્લી રાખવાની, હું એના અર્થ કહીશ ત્યારે એ અર્થ તમે તમારી નોટમાં સાથે સાથે લખતા જજો. તો ચાલો આપણે શરૂ કરીએ પાઠ. ચિત્તાશ્રિય ચિત્તાના આંસુ. લોંગ લોંગ અગો એ જુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર એ ટ્રી. લોંગ લોંગ અગો, ઘણા લાંબા સમય પહેલા, અગો એટલે પહેલા, એ જુલુ હન્ટર, હન્ટર મીન્સ શિકારી, ઘણા લાંબા સમય પહેલા એક શિકારી, જુલુ નામનો એક શિકારી, વોઝ સિટિંગ બેઠો હતો, અંડર એ ટ્રી, અંડર એટલે નીચે, ઘણા લાંબા સમય પહેલા એક ઝાડ નીચે એક જુલુ નામનો શિકારી બેઠો હતો. હિઝ નેમ વોઝ ઇડી. હિઝ નેમ, તેમનું નામ વોઝ હતું, ઇડી તેમનું નામ ઇડી હતું. હિ સો એ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન લુસ ગ્રીન મેડો. હિ સો, સો મીન્સ જોયું, તેને જોયું, સીનો ભૂતકાળ રૂપ છે, તેને જોયું એ લાર્જ હર્ડ. લાર્જ એટલે વિશાળ, મોટું, હર્ડ એટલે ટોળું, તેને એક મોટું ટોળું જોયું. ઓફ ડિયર, ડિયર એટલે હરણ, ગ્રેઝિંગ, ગ્રેઝ એટલે ચરવું, ગ્રેઝિંગ એટલે ચરતું, ઇન લુસ ગ્રીન, લુસ એટલે લુસ ગ્રીન, લીલી હરિયાળીમાં, મેડો બીલ, મેડો એટલે બીલ, તેને એક લીલા હરિયાળા બીલમાં એક હરણનું ટોળું છે એ ટોળાને ચરતા જોયું. હિ સેડ ટુ હિમસેલ્ફ, હિ સેડ તેને કહ્યું, ટુ હિમસેલ્ફ, હિમસેલ્ફ એટલે મનમાં, સ્વર, તેને મનમાં કહ્યું અથવા તે પોતે બોલ્યું, ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ. ધીસ, ધીસ નું બહુવચન રૂપ છે, ધીએચઆઈએસ, ધીસ એટલે આ, ધીસ, ધીસ એટલે આ, આ ડિયર હરણ આર રિયલી વન્ડરફુલ. વન્ડરફુલ રિયલી એટલે ખરેખર, વન્ડરફુલ એટલે અદ્ભુત, સરસ, આ હરણ ખરેખર સરસ સરસ છે. બટ એ લોટ પુષ્કળ, ટુ કેચ વન, કેચ એટલે
તેને